બેટા તો આખો દિવસ ઘરમાં આવી રીતે પડી રહે છે, એના કરતા બહાર જા, કંઈક કામ કર, શીખવા મળશે તને કંઈક નવું. ભઈ હા યાર મમ્મી, ઘરે બેઠા બેઠા બધું કામ થઈ જાય છે, તને ના ખબર પડે આવી બધું, તું જજે. ઓહ એમ, ના બરાબર છે, મેં તો ખાલી તને પેદા કરી, મને તો એટલી જ ખબર પડે, બાકી મને તો ક્યાં કશી ખબર પડે છે હે ને. ઓહ નો, જો તું ફરીથી ચાલુ ના થઈ જાય યાર. હા તો મેં ચાલુ થઈ જાઉં ને, મારી જોડે ક્યાં કઈ બીજું કામ જ છે, આખા ઘરનું કામ પડે પડે તમે જ તો કરો છો હે ને. ભલે પાણી ગરમ કરતે ના આવડે, પણ આખું ઘર તું સંભાળે. કાલે કે તારા લગ્ન થશે, તું સાસરીએ જઈ, રસોઈ આવડતી નથી, ઘરનું કામ આવડતું નથી, બસ આવી આળસું જેમ પડ્યું રહેવું છે ખાલી. શું કરી તું, તું તારા જીવનમાં હે, તારી માને ગાળો જ ખવડાવજે તું. આવી નામી રહીશ ને તો એ ઘરે તને કોઈ નહીં રાખે. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના કાઢી છે ને, એમાં ઘર લઈ લઈશ, પણ અહીં તો નહીં જ રહું. ના બેટા, વિચાર તો તારો ખરેખર સારો છે, પણ ત્યાં ઘર લેવા માટે પણ કમાવ તો પડે જ, પૈસા તો જોઈએ જ, પણ તું ચિંતા ના કર, સરકારે તારા જેવા બેરોજગાર માટે જ આ રોજગાર યોજના કાઢી છે. તું પહેલા ત્યાં શીખવા જા, ઘરની બહાર નીકળ, પછી પોતાનું ઘર લેજે. હા